જો આપણે એમ આપણા નેક્સ્ટ ટોપિક તરફ જઈએ કે બીજ શું કહેવાય છે અને કેવા પ્રકારના બીજ જોવા મળે છે એની વાત કરીએ આપણે. તો બીજ એ ફલન બાદ અંડકોનો ના અંદર રૂપાંતર, એટલે કે અંડકોમાંથી રૂપાંતર થતી રચના છે એ બીજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફલન થઈ ગયા બાદ એ અંડકો બીજના અંદર રૂપાંતરણ પામે છે. થોડી ઘણી માહિતી આપણે આગળ પણ જોઈ ગયા છીએ. બીજના અંદર સૌથી બહારનું અને મુખ્ય આવરણ જેનું રક્ષણાત્મક આવરણ છે એને બીજાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એ બીજાવરણ અને ભ્રૂણનું બનેલું આખું બીજ જોવા મળે છે. એટલે બહારની બાજુએ બીજાવરણ હશે અને અંદરના બાજુએ ભ્રૂણની રચના જોવા મળશે. દ્વિદળી બીજની રચનાની વાત કરીએ એટલે બે પ્રકારના બીજ જોવા મળે છે, એકદળી બીજ અને દ્વિદળી બીજ. તો દ્વિદળી બીજ શું છે એની વાત ચાલુ કરીએ આપણે. દ્વિદળી બીજના અંદર બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણ એમ બે પ્રકારના બીજાવરણ છે. બહારનો જે ભાગ છે એને બાહ્ય બીજાવરણ તરીકે ઓળખવામાં આવે, અંદરનો ભાગ છે અંતઃ બીજાવરણ. એના બીજના અંદર ઉપરના ભાગના અંદર આવી રીતે નાભી અથવા તો બીજ કેન્દ્ર એ બીજાવરણ ઉપર એક ચાઠા જેવી રચના ધરાવે છે. આ દેખાય છે એમ કહેતા આ જે આકૃતિ છે બરાબર, એના અંદરની આ ઉપરનો ભાગ છે આખો એ બીજાવરણ છે. આ પહેલો ભાગ છે ઉપરનો, એના અંદર આવી એક નાની ચાઠા જેવી રચના હશે. આકૃતિમાં બુકમાં પણ જોઈ શકાય છે એક નાની એવી ચાઠા જેવી રચના છે એના નાભી તરીકે ઓળખવામાં આવશે અથવા તો બીજ કેન્દ્ર. બીજાવરણ ઉપર ચાઠા જેવી રચના છે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ કરે છે. એટલે બીજ અંદર હશે અને ફળ ઉપરનો ભાગ છે. ફળને આપણે કાપીએ છીએ તો એના અંદર બીજ જોવા મળે, તો આ બીજ કેન્દ્ર નાભી ચાઠા જેવી જે રચના છે એના સાથે એ ફળના સાથે જોઈન્ટ રહેલું જોવા મળશે. નાભીના ઉપરના નાના છિદ્ર જેવી રચનાઓ એને બીજ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે નાભી જેવી રચના છે એના ઉપર નાના નાની રચનાઓ છિદ્ર જેવી એને બીજ છિદ્ર કહેવાય. ભ્રૂણ એ ભ્રૂણીય ધરી અને બે બીજ પત્રો ધરાવે. એટલે ભ્રૂણીય ધરી જોવા મળે આખી છે, ભ્રૂણ ધરી છે એના સાથે એના જોઈન્ટ બે બીજ પત્રો જોવા મળે છે. એટલે એક અને બે, બે બીજ પત્રો જોવા મળે છે એટલે એને કેવું દ્વિદળી બીજ તરીકે ઓળખવામાં આવશે. બીજ પત્રો ઘણીવાર માંસલ અને સંચિત ખોરાક દ્રવ્યથી ભરેલા પણ જોવા મળે છે. બીજ પત્રોનો ઉપયોગ શું છે કે ખોરાકનો સંગ્રહ બીજ પત્રોમાં થાય છે. ભ્રૂણ ધરીના એક છેડે ભ્રૂણાગ્ર અને બીજા છેડે ભ્રૂણ મૂળ જોવા મળશે. એટલે આ ભ્રૂણ ધરીની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ બરાબર કે આ ભ્રૂણ ધરીનો આ ઉપરનો છેડો છે એને ભ્રૂણાગ્ર તરીકે ઓળખવામાં આવે, અને ભ્રૂણ ધરીનો બીજો છેડો છે નીચેનો એને ભ્રૂણ મૂળ તરીકે ઓળખવામાં આવશે. એટલે આગળ જતા એમાંથી વિકાસ થાય એટલે ભ્રૂણ મૂળમાંથી શેનો વિકાસ થાય તો મૂળ બને છે. આગળ ભણી ગયા આપણે ભ્રૂણ મૂળમાંથી મૂળનો ભાગ અહીંયા મૂળ નીચે વિકાસ પામશે બરાબર, અને આ ભ્રૂણાગ્રનો ભાગ છે ઉપરથી એમાં શું વિકાસ પામે છે ભૂણાગ્રમાંથી પ્રકાંડ બરાબર. વનસ્પતિના બે મુખ્ય ભાગ છે મૂળ અને પ્રકાંડ. તો આ જે ભ્રૂણ ધરી છે બરાબર એના ઉપરના ભાગમાંથી ભૂણાગ્રનો ભાગ છે એમાંથી પ્રકાંડ બનશે, અને ભ્રૂણ મૂળ જે નીચેનો ભાગ છે એમાંથી શું બનશે મૂળ ઉત્પન્ન થતા જોવા મળશે. એરંડી જેવા કેટલાક બીજના અંદર બેવડા ફલનને પરિણામે ભ્રૂણ પોષ્ટનું પણ નિર્માણ થાય છે. આ ભ્રૂણ પોષ્ટનો મતલબ શું છે, ખોરાક સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા. દરેકમાં હોય એવું જરૂરી નથી, પણ એરંડી જેવા કેટલાક બીજના અંદર ભ્રૂણ પોષ્ટનું નિર્માણ થાય છે. દરેક દ્વિદળીના બીજના અંદર ભ્રૂણ પોષ્ટ માટે સ્પેશિયલ જગ્યાનું નિર્માણ થશે નહીં. કેમ નહીં થાય જોઈએ આપણે આગળ. જુઓ જે ખોરાક સંગ્રહ કરવા માટેની પેશી છે જે ભ્રૂણ પોષ્ટ છે, વાલ વટાણા ચણા જેવી વનસ્પતિઓના પરિપક્વ બીજના અંદર ભ્રૂણ પોષ ગેરહાજર હશે બરાબર. એટલે કોમનલી દ્વિદળીના ઉદાહરણ કયા છે, આ વાલ બરાબર, વટાણા ચણા એ બધી વનસ્પતિઓ છે એના પરિપક્વ બીજના અંદર ભ્રૂણ પોષ ગેરહાજર છે. એટલે કે આવા બીજને કેવું કહેવામાં આવે, અભૂણ પોષી બીજ. એટલે દ્વિદળીના બીજ અભૂણ પોષી બીજ હશે. ખોરાકનો સંગ્રહ કરવા માટે અલગથી વ્યવસ્થા હોતી નથી, પરંતુ ખોરાકનો સંગ્રહ આ બંને બીજ પત્રોના અંદર જ થશે. એટલે એવા બીજને અભૂણ પોષી બીજ તરીકે ઓળખવામાં આવશે. એરંડી એના અપવાદરૂપ છે. એરંડી જેવા કેટલાક બીજમાં
બેવડા ફલન બાદ ભ્રૂણપુષ્ઠનું નિર્માણ થાય છે. આ દ્વિદળીના અપવાદરૂપ છે, કોમન કેવા દ્વિદળી છે તો એ અભ્રૂણપોષી બીજ છે. બીજપત્રોના અંદર જ ખોરાકનો સંગ્રહ થાય અને એમાંથી ભ્રૂણ પોતાનો ખોરાક પોષણ મેળવશે. એટલે આવા બીજને અભ્રૂણપોષી બીજ કહેવાય. બરાબર, આ વ્યાખ્યા ખાસ યાદ રાખવી, બુકમાં લખેલી નહીં હોય. ભ્રૂણપોષી બીજ નો મતલબ કહેવાય અભ્રૂણપોષી બીજ, એ બે મેઇન ડિફરન્સ છે. જોઈએ આગળ નેક્સ્ટ. હવે એક દળી બીજની વાત કરીએ, પછી બંનેને કમ્પેર કરીને ફરીથી સમજીશું. એક દળી બીજના અંદર એક દળી બીજ એ કેવું છે? સૌથી પહેલું જે આપણે લખેલું છે, એક દળી બીજ એ કેવું છે? ભ્રૂણપોષી બીજ છે. એના અંદર અપવાદ તરીકે ઓર્કિડ છે, ઓર્કિડ ભ્રૂણપોષી નથી, અભ્રૂણપોષી છે. એક દળી બીજ એ ભ્રૂણપોષી છે, મતલબ કે ખોરાકનો સંગ્રહ કરવા માટે અલગથી વ્યવસ્થા છે. બીજ પત્રોના અંદર જ ખોરાક સંગ્રહ કરવાની જરૂર નથી. જ્યારે અભ્રૂણપોષી બીજ મતલબ ખોરાકનો સંગ્રહ કરવા માટે અલગથી જગ્યા નથી આપેલી, બીજ પત્રોના અંદર જ ખોરાક સંગ્રહ થાય. આ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ. મકાઈના બીજના અંદર બીજાવાળાનું પાતળું વાયેલું હોય, એટલે મકાઈના બીજની આપણને આકૃતિ છે. સૌથી આ બાણનો ભાગ છે, બોર્ડર છે, એ શું છે? બીજાવરણ, જેને તુષ તરીકે ઓળખવામાં આવે છે. આ તુષ શબ્દ ખાસ આઈએમપી છે, એમસીક્યુમાં પૂછાય છે, જૂની બુકના અંદરનો મેઇન શબ્દ છે તુષ. બરાબર, ભ્રૂણપોષ જથ્થામય ખોરાકનો સંગ્રહ કરે છે. આ પોઈન્ટ ખાસ, ભ્રૂણપોષ એ જથ્થામય ખોરાકનો સંગ્રહ કરે, એટલે આ આખો જે આપણો એરિયા છે આ શું છે? ભ્રૂણપોષ. આપણે લખ્યું છે નામ જિલેશનના અંદર, આ ભ્રૂણપોષનો એરિયા છે જ્યાં ખોરાકનો સંગ્રહ થાય. આટલો એરિયા આપણે દોર્યો છે, આ ભ્રૂણપોષનો એરિયા છે, એટલે ખોરાકનો સંગ્રહ કરે છે. બરાબર, ભ્રૂણપોષની બહાર પ્રોટીનનું સ્તર આવેલું હોય, જેને સમિતાયા સ્તર કહેવાય. ભ્રૂણપોષની બહાર જ્યાં લીટીઓ લીટીઓ દોરી છે, ચેક્સ જેવી રચના મેં દોરી છે. બરાબર, આ જે છે આખું એ શું છે? સમિતાયા સ્તર, એટલે કે પ્રોટીનનું બનેલું એક સ્તર આવેલું છે. અંદરની બાજુ ભ્રૂણપોષ છે, એના બાજુ સમિતાયા સ્તર આવેલું છે, અને એના ઉપર પાછું શું આવેલું છે? બીજાવરણ કે તુષ આવેલું છે. હવે બીજપત્રની વાત કરીએ, એક જ એટલે એક દળી છે, એક જ બીજપત્ર છે, એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર જેને વરુતિકા કહેવાય. એટલે આ વરુતિકા, એક જ મોટું અને ઢાલ આકારનું આખું આ બીજપત્ર છે, એને વરુતિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બીજપત્ર અલગ છે અને આ ખોરાક સંગ્રહ કરવા માટેની જગ્યા અલગ છે. અને ભ્રૂણપોષ કહેવાય, ઉપરનો ભાગ ભ્રૂણપોષ છે, આ નીચેનો ભાગ જે ઢાલ આકારની રચના છે અને બીજપત્ર કહેવાય મકાઈના અંદર. અને એના વરુથિકા, આ શબ્દ ખાસ આઈએમપી છે. બરાબર, વરુથિકા એ નીટ ગુજકેટ બધાના એમસીક્યુના અંદર પૂછાશે ખાસ. બરાબર, વરુથિકા તરીકે ઓળખવામાં આવશે. એ બીજપત્રના અંદર શું છે? તો એ ભૂણાગ્ર, જેમાંથી પ્રકાંડ ઉત્પન્ન થવાનું છે, એ ભૂણાગ્ર જોવા મળશે. આમ ભૂણાગ્રને સુરક્ષિત રાખવા માટે ઉપર એના ઉપર આ કે શું હોય? ભૂણાગ્ર ચોલ, એટલે ભ્રૂણાગ્ર અંદર સુરક્ષિત રહે. બરાબર, અને એવું ને એવું નીચેના ભાગે અહીંયા ભ્રૂણ મૂળ આવેલું હોય ને એને સુરક્ષિત રાખવા માટે એના ઉપરનું જે આવરણ છે શું કહેવાય? ભ્રૂણ મૂળ ચોલ. ભ્રૂણાગ્રને સુરક્ષિત રાખવા માટે ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણ મૂળને સુરક્ષિત રાખવા માટે ભ્રૂણ મૂળ ચોલ તરીકે ઓળખાય છે. એટલે આ શું છે? બીજપત્ર છે નીચેનો ભાગ, અને ઉપરનો ભાગ શું છે? ભ્રૂણપોષ. ભ્રૂણપોષનો સૌથી સામાન્ય અને સરળ મિનિંગ, ખોરાક સંગ્રહ કરવા માટેની અલગ અથવા તો અલદાયી વ્યવસ્થા, જે એક દળી બીજના અંદર જોવા મળે છે. જ્યારે દ્વિદળી બીજના અંદર ખોરાકનો સંગ્રહ કરવા માટે આવી અલગથી વ્યવસ્થા હોતી નથી. ખોરાકનો સંગ્રહ બીજ પત્રોમાં જ થાય છે, એટલે એના માટે દ્વિદળી બીજ એ અભૂણપોષી બીજ તરીકે ઓળખાય છે. એટલે તફાવત સ્વરૂપે પણ એક દળી બીજ, દ્વિદળી બીજ પૂછાય છે. બરાબર, અભૂણપોષી બીજ, ભ્રૂણપોષી બીજ પણ પૂછાય છે. અને ખાસ એના ઉદાહરણો પણ ધ્યાન રાખવાના છે. દ્વિદળી બીજની રચનાના ઉદાહરણ છે વાલ, વટાણા અને ચણા. બરાબર, પણ એના અપવાદમાં પણ એરંડી આપેલું છે. બરાબર, કે જેના કરતા ઊંધું રચના છે. સેમ ટુ સેમ આના અંદર એક દળી બીજના અંદર આપણું ઉદાહરણ છે મકાઈના બીજ. બરાબર, પણ અપવાદરૂપ ભ્રૂણપોષ ના હોય એવું ઉદાહરણ કયું છે? ઓર્કિડ. બરાબર, એક દળી હોવા છતાં ભ્રૂણપોષ એના અંદર હશે નહીં. તો આવા એમસીક્યુ પણ આના અંદર થી પૂછાશે. આ દ્વિદળી બીજની રચના અને એક દળી બીજની રચના આઈએમપી છે. એ બંનેમાંથી પણ એક દળી બીજની રચના સૌથી વધારે આઈએમપી છે.
आकृति सहित एक दड़ी बीजनी रचना समझाओ, एवो प्रश्न पण पूछाय। એટલે આપણે આ બીજનો ટોપિક આપણો બાકી હતો એની ચર્ચા કરી કે બીજ શું છે, એટલે ફલન બાદ અંડકો એ બીજમાં રૂપાંતરણ પામશે, એટલે ફળના અંદરની રચના છે બીજ છે। બીજના અંદર આપણે જોઈ લો કે નાભી જેવા, બીજ કેન્દ્ર જેવા, આ એક કહેવાય આવા જગ્યાઓ પાર્ટસ આવેલા છે, એના સાથે શું છે એ ફળના સાથે જોઈન્ટ રહેશે બરાબર, અને ફળના અંદર બીજ થયેલું જોવા મળશે। આપણો બીજનો ટોપિક પતી જાય કે દ્વિદળી બીજ શું છે, એકદળી બીજ શું છે। નેક્સ્ટ ટોપિક આપણે શીખીશું પુષ્પ આકૃતિ અને ક્યાં અલગ અલગ પ્રકારના તણ આપણને કુળ આપ્યા છે, સોલેનેસી કે ફેબીસી ને બધા, એની વાત કરીશું। પુષ્પ આકૃતિ કેવી રીતે દોરી શકાય એ બધાની આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે ચર્ચા કરીશું।